સમૃદ્ધ જીવન કંપનીના નામે કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવવાના કેસમાં સુરત સીઆઈડી ક્રાઇમે મહિલા સહિત ત્રણની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે મહારાષ્ટ્રના પુનામાં રહેતો મહેશ મોતેવાર તેમજ તેમની અન્ય ઇસમોએ વર્ષ બે હજાર બેમાં સમૃદ્ધ જીવન સોસાયટીના નામે કંપની શરૂ કરી હતી સમૃદ્ધ જીવનના નામે અલગ અલગ ચાલીસથી વધુ કંપનીઓ શરૂ કરવામાં આવી હતી જેમાં હોટેલ રેસ્ટોરન્ટ ટ્રાવેલ્સ પોન્જી સ્કીમ વીમા સહિતની લોભામણી લાલચો આપવામાં આવી હતી આરોપીઓએ જીવન મલ્ટી સ્ટેટ મલ્ટીપર્પઝ કો હાઉસિંગ સોસાયટી લિમિટેડની રચના કરીને તેની મુખ્ય ઓફિસ પુણે મહારાષ્ટ્રમાં શરૂ કરી હતી અને તેને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં ચાલીસથી વધુ બ્રાન્ચ શરૂ કરવામાં આવી હતી એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ સાડા પાંચ વર્ષ અને છ વર્ષ એવી રીતે અલગ અલગ સ્કીમો રાખવામાં આવી હતી રોકાણકારોને દર મહિને ફિક્સ ડિપોઝિટ વન ટાઈમ રોકાણ વાર્ષિક રોકાણ તેમજ ગોટ બફેલો તેમજ પિગમી સ્કીમ હેઠળ રૂપિયા ત્રણ કરોડ એકાઉન્ટ લાખનું રોકાણ કરાવ્યું હતું

પ્રકાશ છિદ્રવાર મહારાષ્ટ્રના સોલાપુરમાં અભિમાન શ્રીજીનગરમાં રહેતો રાજેન્દ્ર પાંડુરંગ ભંડારે તેમજ પુનાની ધનકવડી વિસ્તારમાં ઉર્મિલા સોસાયટીમાં રહેતી સુવર્ણા રમેશ કિશન મોતેવારને ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી આ ત્રણેયને સુરતની કોર્ટમાં લાવીને પાંચ દિવસના રિમાન્ડ મંગવામાં આવ્યા હતા સરકારી વકીલ દિપેશ દવેએ દલીલો કરીને આરોપીના રિમાન્ડ આપવા કહ્યું હતું કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા Bureau Report TV9 India